હવે જોઈએ સમાચાર વિગતવાર. એક તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણી ગણી આ દેશનું નામ રોશન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ડીસા તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને ભણતર માટે જરૂરી કાગળો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય બનાવવા માટે જરૂરી કાગળો માટે તાલુકા પંચાયતમાં કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયતના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. ગુજરાત સરકાર એક તરફ ગ્રામીણ વિસ્તારમાં ભણતરનું પ્રમાણ વધે તે માટે લાખોના ખર્ચાઓ કરે છે, પરંતુ કેટલીકવાર સરકારી કચેરીઓના અધિકારીઓના મિલીભગતના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની, તો ડીસા શહેરમાં આવેલ તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને પોતાના ભણતર માટે પોતાનું ભવિષ્ય બનાવવા માટે યોગ્ય સરકારી કાગળોની જરૂર પડે છે. હાલમાં સરકારી ભરતીઓ તેમજ કોલેજની શરૂઆત થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને ડીસા તાલુકા પંચાયતમાંથી આવકનો દાખલો, જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટી મેળવવાની હોય છે. પરંતુ અહીં આ લાઇનોમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 દિવસ સુધી અહીંયા ઊભા રહે છે. અહીં વિદ્યાર્થીઓને સવારથી જ આ લાઇનોમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે સર્ટીઓ માટે ઊભા રહે છે, પરંતુ આ સર્ટીઓ આપના સરકારી કર્મચારીઓના ઓફિસે આવવાનો ટાઈમ 10:30 હોવા છતાં મોડા સુધી આ કર્મચારીઓ ઓફિસે ના આવતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે લોકો છેલ્લા 3 દિવસથી દાખલા લેવા માટે અહીંયા ધક્કા ખાઈએ છીએ, પરંતુ હજી સુધી અમને દાખલો મળ્યો નથી. જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ જણાવ્યું હતું કે અમારા બાળકો ભણી અને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે અહીંયા અમે લોકો જાતિના દાખલા અને આવકના દાખલા માટે આવીએ છીએ, પરંતુ દાખલો મેળવવા માટે અમને ઓછામાં ઓછા 2-3 દિવસનો સમય લાગે છે અને એના કર્મચારીઓ સમયસર પણ આવતા નથી, જેથી અમારા બાળકોને હેરાન થવું પડે છે. તાલુકાની અંદર આજે 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું, જે આવકના દાખલા માટે આવું છું ત્યારે એક ધક્કો ખાઈ ગયો અને ગઈકાલે આવ્યો અને ફેર પાછો આજે આવ્યો, ત્યારે મેં એમને પૂછ્યું કે મને આવકનો દાખલો ક્યારે મળશે, તો ગઈકાલે મેં આવકનો દાખલા માટે પ્રોસેસ કરી હતી, તો આજે મને એવું કહેવામાં આવ્યું કે 2 વાગ્યાથી 3 વાગ્યા પછી આવજો, તમને દાખલો આપવામાં આવશે. શું હું એટલા ઘડે અહીંયા તાલુકાની અંદર બેસી રહું? શું મારે કોઈ બીજું કામ નહીં હોય? શું હું કોઈ બીજું ભરતીની અંદર કોઈ ફોર્મ ન ભરી શકું? શું તાલુકાની અંદર 3-4 કલાક હું રોકી શકું? હું 2 દિવસથી અહીંયા 10% અનામત કઢાવવા માટે આવું છું અને ધક્કા ખાઉં છું, પરંતુ તે અધિકારીઓ એમ કહે છે કે આજે નહીં કાલે નહીં પરમ દિવસે. તો શું અહીંયા ધક્કા ખાવાના અમારે રોજ અહીંયા આવીને ઊભું રહેવાનું, આવી રીતે કરવાનું? આ અધિકારીઓને મફત પગાર આપવામાં આવે છે બેઠા માટે, એમને અહીંયા આવવું જોઈએ અને ટાઈમસર આવવું જોઈએ અને અમને અનામતનો દાખલો ઘડાવી આપવો જોઈએ. અમે શું સ્ટુડન્ટ છીએ, અમારે મહેનત કરવાની હોય, અહીંયા ઊભું રહેવાનું ન હોય. સરકારી ઓફિસનો ટાઈમ છે 10:30 વાગ્યાનો, બરાબર 10:30 ઉપર અત્યારે 10:45 વાગ્યા છે, પણ અહીંયા કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર નથી અને અત્યારે સરકારી ભરતી ચાલે છે અને બીજું કોલેજમાં કે સ્કૂલમાં એડમિશનની પ્રોસેસ ચાલે છે, તો લોકોને આવકના દાખલા અને ક્રિમિનલ સર્ટિફિકેટની બહુ જરૂર પડતી હોય છે. એટલે છોકરાઓ બિચારા 9 વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છે, 10:45 વાગી ગયા, લોકો ઉભા ઉભા પરસેવે રેબજેબ થઈ ગયા છે. અહીંયા કોઈ જવાબ આપવા વાળું નથી, બારી ખોલવા વાળું નથી, અહીંયા કોઈ સહી સિક્કા કરી આપવા માટે તૈયાર નથી. તો આ લોકોને ક્યારે સહી સિક્કા કરી આપવામાં આવશે અને ક્યારે એમને આવકના દાખલા મળશે અને ક્યારે એનું ક્રિમિનલ સર્ટિફિકેટ હાથમાં આવશે? એટલામ તો જે સરકારી તક છે, સરકારી ભરતી છે, એ બધી વીતી જશે, તો પછી ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનો કોઈ મતલબ નથી. એના કરતા બધા ઘરે બેસી રહો, અહીંયા કોઈની જરૂર નથી. આપણે નવેસરથી બીજી ભરતી કરાવશો, તમારે જો આવવાનો ટાઈમ ના હોય તો અહીંયા આમ જનતાને તમારા ઉપર કોઈ વિશ્વાસ નથી, આમ જનતા તમારા ઉપર વિશ્વાસ કરશે નહીં. આ ડિજિટલ ઇન્ડિયા છે, નરેન્દ્રભાઈ મોદીનું સાહેબનું રાજ છે અહીંયા. એટલે નરેન્દ્રભાઈ મોદી કેટલા વાગે ઉઠે છે, શું કામ કરે છે, એમને અનુસરી અને તમે કામ કરતા શીખો અને આ ઇન્ડિયાને આગળ લઈ જવાનું કામ કરો. તમે પાછળ લઈ જવાનું આવી રીતના મત કામ કરો. આ તમે ડીસા તાલુકાનો નામ બરબાદ કરો છો, આ બરબાદ કરવાનું મૂકો અને લોકોને સારી સગવડ આપો અને સારી રીતે એમના કામ આગળ વધે એવા કંઈક કામ કરો, તો જ ડીસાનું નામ આગળ આવશે. આ શું માંડ્યું છે તમે? હજી ઊંઘો છો? 10:45 વાગી ગયા છે. ડીસા તાલુકા પંચાયત આગળ લાગેલી આ લાઇનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓની લાગેલી છે અને તેઓ છેલ્લા 2 દિવસથી સરકારી સર્ટીઓ માટે હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે અમે તાલુકા પંચાયતના નાયબ TDOને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ પોતાના સમયે આવે છે અને વિદ્યાર્થીઓને આવકનો દાખલો, જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટી માટે કોઈ જ પ્રકારે હાલાકી પડતી નથી. ત્યારે શું વિદ્યાર્થીઓ સાચા છે કે પછી તાલુકા પંચાયતના નાયબ TDO? જે હોય તે, પરંતુ હાલ તો ડીસા તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યથી રજડી રહ્યા છે. સાહેબ
10:30 આવી જા, 10:35 માં હાજર છીએ, 10:35 હાજર છીએ. હવે 10:40 હાજર છીએ. પણ 10 મિનિટ થયું છે, કોઈ ટ્રાફિક આગળ નથી મોડો થયો. ના, કોઈ મોડું ના હોય, રોજ અમારા ટાઈમ સર. 12:11 ખુલ્લો દરરોજ ટાઈમ જ છે. એથી કોઈ દાખલા લેવાના આપવાના બધું હોય, કામ કામમાં શું આગળના હોય, આગળના તૈયાર કરવાના હોય, એ પ્રમાણે કામ ચાલતું હોય. વિદ્યાર્થીઓને કોઈ હાલાકી નથી અમારા. અમે કમ્પ્લીટ દરરોજ લગભગ 65,000 દાખલા દરરોજ આપીએ છીએ. ટાઈમસર નિયમિત બધાને વહેલા વહેલે તક દાખલા આપીએ છીએ બધાને. ના, 11 કોઈ આવતું નથી. કોઈ દિવસ કોઈ જોયું છે તો 5-10 મિનિટ મળે, બાકી 11 કોઈ આવતું નથી.